તૈયાર છે શેજવાન ચીલી મોમોઝ. હવે આપણે જોઈ લઈએ આપણા મોમોઝ થઈ ગયા કે નહીં. હવે મોમોઝ તૈયાર થઈ ગયા છે, હવે આપણે આને બાફવા મૂકીશું. આજે હું શેજવાન ચીલી મોમોઝ બનાવવાની છું, એના માટે મેં આ સામગ્રી લીધી છે. એમાં છીણેલી કોબી, છીણેલું ગાજર, કેપ્સિકમ, મરી પાવડર, આદું, મરચાં, લસણની પેસ્ટ. હવે આપણે પહેલા સારણ બનાવી લઈએ. એની માટે પહેલાં કોબી આપણે કરીશું એક બાઉલમાં. ગાજર અને કેપ્સિકમ, આદુ મરચાં, લસણની પેસ્ટ, મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. સ્વાદમાં બેલેન્સ રહે એના માટે સેજ ખાંડ નાખવાની. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ. આ બધું વ્યવસ્થિત મિક્સ થવું જોઈએ. મોમોઝ માટેનો મેં લોડ બાંધી લીધો હતો, અડધો કલાક માટે મેં ફ્રીજમાં મૂકી દીધો હતો. હવે આપણે મોમોઝ બનાવી લઈએ. એની માટે પહેલાં આપણે નાના નાના લુવા કરી લઈએ. પહેલાં આપણે નાની નાની પૂરી બનાવી લઈએ. એકદમ પાતળી વણવાની. આ રીતના બધી નાની નાની પૂરી આપણે પહેલાં બનાવી લઈએ. હવે આપણી નાની નાની પૂરીઓ વણીને તૈયાર છે. હવે આપણે આ મોમોઝનું સારણ ભરીએ. એક એક ચમચી જેટલું લેવાનું, પછી આ રીતના પકડીને આ બધી સાઈડથી આમ ભેગું કરી દેવાનું. પછી આ રીતના ગોલ ગોલ બસ આ રીતના દબાવી દેવાનું. આ રીતના બધા આપણે હવે ભરી લઈએ. આ રીતના બધા તૈયાર કરી લેવાના. હવે મોમોઝ તૈયાર થઈ ગયા છે, હવે આપણે આને બાફવા મૂકીશું. હવે પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે આ મોમોઝ બાફવા મૂકી દઈશું. લગભગ 10-15 મિનિટ આને ખાવા દેવાના. આ રીતના બધા મૂકી દેવાના ને ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું. 10-15 મિનિટ થવા દેવાના. હવે આપણે જોઈ લઈએ આપણા મોમોઝ થઈ ગયા કે નહીં.
થઈ ગયા છે, હવે આપણે કાઢી લઈએ. હવે આપણે ચીલી મોમોસ બનાવી લઈએ. એની માટે મેં પહેલા આપણે અંદર તેલ ગરમ થઈ ગયું છે કઢાઈમાં, લસણ નાખીએ પહેલા. લસણને લાલ નહીં કરવાનું, સેમ એનું કાચું પણ જતું રહે એટલે પછી આપણે એમાં આદું નાખીશું. લસણ ને આદુને એકદમ ઝીણા કટકા કરવાના. એક મિનિટ માટે આપણે થવા દઈએ એટલે તરત પછી આપણે ઝીણી કાપેલી ડુંગળી નાખીશું. હવે અંદર ડુંગળી નાખીએ. હવે આપણે ડુંગળી થવા દઈશું એક મિનિટ માટે. એને લાલ નહીં કરવાની, ખાલી ટ્રાન્સપરન્ટ દેખાય ત્યાં સુધી તેને પકાવવાની. હવે આમાં કેપ્સિકમ નાખીએ, એને પણ ભીનું સમારી દેવાનું. અને લીલા ધાણાની ડાળીઓ ભીની કાપીને નાખવાની, એનાથી સ્વાદ બહુ સરસ આવે. શેજવાન ચટણી નાખીશું. અને ટમેટો કેચપ નાખવાનો 1-1.5 ચમચી જેટલો. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મરી પાવડર. હવે આપણે હલાવી લઈએ. હવે આમાં આપણે થોડું પાણી નાખવાનું. બસ હવે આને આપણે 1 મિનિટ માટે ઉકળવા દઈએ, પછી આમાં આપણે મોમોસ નાખીશું. મોમોસની જે ચટણી આવે છે ને એ આપણે આમાં થોડી નાખીશું, એનાથી સ્વાદ બહુ સરસ લાગશે શેજવાન ચીલી મોમોસનો. હવે ધીરે ધીરે આમાં મોમોસ છોડી દેવાનો. અને ધીરે હાથે એને હલાવવાનું એટલે આપણા મોમોસ તૂટી ના જાય એના માટે. આ બધો મસાલો ઉપરથી કવર થવો જોઈએ મોમોસ પર, એ રીતના હલાવવાનું. તૈયાર છે શેજવાન ચીલી મોમોસ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો.